આજે હનુમાન જયંતિ છે અલગ અલગ સ્થળો પર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે રામ ભક્તો આજે હનુમાનજીને સાચા દિલથી યાદ કરી રહ્યા છે પરંતુ એ બધાની જ સાથે આજે એક યુવા આગળ આવ્યા છે કંઈક નવી જ પહેલ કરવા માંગે છે તેઓ ઈચ્છે છે કે તેઓ જે વિસ્તારમાં રહે છે ત્યાંની દરેક સોસાયટીમાં પણ દરરોજ સવારે અને સાંજે હનુમાન ચાલીસાના પાઠ થાય તેમનું કહેવું છે કે હનુમાન ચાલીસા સાંભળવાથી ચોક્કસ એક પોઝિટિવ વાઇવ આવે છે અને તેના કારણે ઈચ્છે છે કે તેમની આજુબાજુની જે સોસાયટીઓ છે તેઓ સ્વેચ્છા અને તેઓ આજે હનુમાન જયંતિના દિવસે એક નવી પહેલ કરી રહ્યા છે તેઓ ફ્રીમાં આજુબાજુના જે વિસ્તારના રહીશો છે તેને સ્પીકરનું વિતરણ કરવા જઈ રહ્યા છે તેમનો આ કોન્સેપ્ટ શું છે ક્યાંથી તેમને આ વિચાર આવ્યો આ તમામ માહિતી આજે આપણે તેમની પાસેથી મેળવવાનો પ્રયત્ન કરશું સૌથી પહેલા તો આપણે તેમનો પરિચય મેળવશું જે આપનો પરિચય આપજો મારું નામ સતી શીરપરા છે હું આજે ઇવેજ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવું છું આયાત નિકાસ કરે છે અને આજે કંપનીને લઈને ઘણા વિચારો આવતા હોય છે પણ હનુમાન જયંતિ છે ત્યારે મેં એવો વિચાર કર્યો કે દરેક સોસાયટીની અંદર હનુમાન ચાલીસા વાગવી જોઈએ અને એનાથી પોઝિટિવ વાઇવ્સ મળતા હોય છે અચ્છા તમને આ વિચાર ક્યાંથી આવ્યો કારણ કે આજની યુવા પેઢી તો એમ એ ક્યાંક એવા આક્ષેપ પણ થાય છે કે પાશ્ય સંસ્કૃતિનું અનુકરણ કરે છે શ્રદ્ધા અને ભક્તિમાં એટલો બધો ભરોસો નથી રાખતી ત્યારે તમે આજના એક યુવા છો અને યુવા થઈને તમે પોતે એવું ઈચ્છો છો કે હનુમાન ચાલીસાનું સવાર સાંજ પઠન થવું જોઈએ ક્યાંથી વિચાર આવ્યો ઘણી જગ્યાએ હું જતો હોઉં છું અને સવારે સાંજે મંદિરની અંદર કંઈને કંઈ પ્રાર્થના થતી હોય આરતી થતી હોય છે આજે મસ્જિદોની જોઈએ તો સવાર સાંજ મસ્જિદો બે વખત નમાઝ પડતા હોય ત્યારે રોડ ઉપર સ્પીકર રાખીને એ લોકો ન નમાઝ પડતા હોય છે તો આપણા હિન્દુ ધર્મને વારસાગત પરંપરાગત જાળવી રાખવા માટે મેં દરેક સોસાયટીના યુવાનોને એક એવો મેસેજ આપું છું સાથે એક સ્પીકર માટે એટલા માટે આપું છું કે હનુમાન ચાલીસા ગવાશે તો આજના યુવાનોને ખબર પડશે કે હનુમાન ચાલીસા છે અને આજે જોઈએ તો મહાભારત શું છે રામાયણ શું છે રામાયણમાં કોણ રામ અને હનુમાન શું કામ આ બધી વસ્તુ જોવા જોઈએ વારંવાર તો કોઈને ખબર નથી હોતી હવે ઘણા મેં વિડીયો એવા જોયેલા છે કે મહાભારતમાં કેટલા પાંડવો હતા કોણ કોણ હતા એના નામ પણ ઘણાને ખબર નથી તો આ બધી વસ્તુઓ યાદ રહી અને પરંપરાગત રીતે ચાલતી રહે વારસાગત રીતે જોઈએ તો હનુમાન ચાલીસા ગાવી જોઈએ એટલે ક્યાંક આપનું ચોક્કસ એવું કહેવું છે કે ભારતીય સંસ્કૃતિ વિસરાવી ન જોઈએ અને તેને થઈને જ તમે એક આજે નવો પ્રયત્ન કરી રહ્યા છો એક પહેલ કરી રહ્યા છો આ તમે જે પહેલ કરી રહ્યા છો આના માટે થોડી માહિતી આપજો કે આના માટે તમારો સંપર્ક કેવી રીતે કરવો અને તમે કેવી રીતે ફ્રીમાં વિતરણ કરશો બહુ સહેલો કોન્ટેક્ટ છે ગૂગલમાં ઈવેજ લખો એટલે તમને મારી ઓફિસનો એડ્રેસ મળી જશે અને મારી કંપની સુધી પહોંચવા માટે હું જનીશભાઈનો વેનો કોન્ટેક નંબર જાહેર કરીશ સોશિયલ મીડિયા માધ્યમથી અને ફેસબુક ઉપર આપણને ઘણા લોકો મારા સંપર્કમાં છે પણ જે લોકોને સ્પીકર વિના મૂલ્ય આપણે આપવા છે જે લોકોને સ્વેચ્છાએ જોતા હોય એમનું રજીસ્ટ્રેશન એક ફોર્મ હશે એ ફોર્મ ભરીને ટૂંક સમયમાં એમનો કોન્ટેક કરવામાં આવશે એ કોન્ટેકના મારફતે સોસાયટીમાં એને સ્પીકર મળી જશે અંદાજે તમારે કેટલા સ્પીકર અત્યારે વિતરણ કરવા છે મારે પાંચસો થી હજાર સ્પીકર વિતરણ કરવા છે વરાસાના દરેક એરિયામાં મારે પહેલી પ્રાયોરિટી ચાલુ કરવી છે અને કઈ તારીખથી કઈ તારીખ સુધી તમારું જે અભિયાન છે એ ચાલુ રહેશે હા હનુમાન ચાલીસ હનુમાન જયંતિ આજથી ચાલુ થઈને મારા જન્મદિવસ પાંચ મે સુધી મારું આ અભિયાન ચાલુ રહેશે અચ્છા અને આના થ્રુ મતલબ કે જે જે વ્યક્તિ તમારો સંપર્ક સાંધશે એની કોઈક એ ખરું છે કે ભાઈ આ નિયમો આ ધોરણને તમે ફોલો કરશો એવા જ વ્યક્તિને અમે સ્પીકર આપવાના છે નિયમો બધા અમે જ્યારે ઓનલાઈન લિંક મૂકશું એમાં બધા નિયમો હશે જેના માધ્યમથી અમે સ્પીકર એને ફાળવીશું અને કમ્પલસરી એ વગાડવું જરૂરી છે અચ્છા બીજું કોઈક તમે જે પ્રમાણે ખરેખર જાગૃતિનો અને સાથે જ આજની જે યુવા પેઢી છે તે આપણા ધર્મ વિશે જાણે હનુમાન ચાલીસાનું પઠન કરતી થાય તેનું સ્મરણ કરતી થાય ચોક્કસ તમારો જે વિચાર છે ઘણો ઉમદા વિચાર છે આવા જ કોઈક આવનારા સમયમાં બીજા કોઈક પ્રયાસો હાથ ધરવાનો કોઈક વિચાર છે ખરો દર વર્ષે મારા જન્મદિવસના નિમિત્તે હું કંઈ ને કંઈ નવી એક્ટિવિટી કરતો હોઉં છું કોવિડમાં મેં દસ હજાર યુવાનો ડેલી આજે જે કોવિડ કોરોના ટાઈમમાં કહેવાય ને કે જમવાનું ના મળતું ત્યારે એક ટ્રસ્ટ દ્વારા મેં જમણવારનું ચાલુ રાખ્યું હતું મારા જન્મદિવસના નિમિત્તે હું કંઈ ને કંઈ નવી વસ્તુ કરતો હોઉં છું પણ આ વર્ષે હું મારા જન્મદિવસના નિમિત્તે હું આઉટ ઓફ કન્ટ્રી હોવાથી તો મેં એવું વિચાર્યું કે આ વસ્તુ તમે ચાલુ રાખો અને આજે મારી કંપનીની ટીમ દ્વારા મારા વિતરણ કરવું છે અને બીજી વસ્તુ મારે એક એવી છે કે દર વર્ષે હું કંઈક ને કંઈક નવું કરું છું યુવાનોને જાગૃત કરું છું અને દેશને કંઈક ફાયદો થાય એના માટે મારે કંઈક કરવું છે એટલા માટે હું એ નવી નવી પહેલ ગોતતો હોઉં છું કોઈક મેસેજ આપવા માંગશો હા બસ એ જ મેસેજ આપો છે કે યુવાનોને જો મારા આવા વિચારોથી કંઈ ને કંઈ મળતું હોય તો તમે પણ કંઈક સારું વિચારો તો દર્શક મિત્રો આજે આપણી સાથે એક યુવા જોડાયા હતા કે જેમનું એક જ પ્રણ છે કે પોતાના જન્મદિવસ જ્યારે પણ નજીક આવે છે ત્યારે પોતાના દરેક જન્મદિવસે તેઓ કંઈક નવી પહેલ નવી ઝુંબેશ ઉપાડે છે યુવાનોમાં જાગૃતિ લાવવાના હેતુ સર અને આવી જ એક પહેલ આજે તેમણે ઉપાડી છે અને તે મુજબ તેઓ મફતમાં સ્પીકર વિતરણ કરવા જઈ રહ્યા છે અને તેઓ એક જ વસ્તુ ઈચ્છી રહ્યા છે કે તેઓ જ્યાં વરાછા વિસ્તારમાં રહી રહ્યા છે વરાછાની દરેક સોસાયટીમાં સવારે અને સાંજે આ સ્પીકર દ્વારા હનુમાન ચાલી